नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 12 आर्ट्स विषय इतिहास एनी अंदर आप पहलू प्रकरण पूर्व भूमिका ने अर्वाचीन भारत इतिहास ने आधार सामग्री एटले इतिहास जाणवानी सामग्री एना विषे आप अभ्यास करवानो छे। अर्वाचीन भारत एटले के आधुनिक भारत इतिहास, मैं पहला पण तमने कीधुं हतुं के भारत इतिहास घणो विशाळ छे, लांबो छे, जूनो छे, એટલા માટે એને સરળતા માટે ત્રણ ભાગ પાડવામાં આવેલા છે। પ્રાચીન ભારતનો ઇતિહાસ જે આપણે 11મા ધોરણમાં ભણી ગયા, ત્યાર પછી મધ્યકાલીન ભારત એ પણ આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા, ત્યાર પછી અર્વાચીન ભારતનો ઇતિહાસ જે ધોરણ 12ની અંદર આપણે ભણવાનો છે। તો અર્વાચીન ભારતના ઇતિહાસની આધાર સામગ્રીની અંદર આપણે જોઈએ કે કોઈ લેખિત સાધનો, ખાસ કરીને અલેખિત સાધનો જોવા મળતા નથી। લેખિત સાધન સામગ્રી કે જે જે યુરોપિયન પ્રજાઓ ભારતની અંદર વ્યાપાર કરવા માટે આવી હતી, આ પ્રજાના જે ભારત સાથેના વેપાર દ્વારા જે આદાન પ્રદાન થયું અને જે દસ્તાવેજો છે અને અમુક ઇતિહાસકારોના નોંધોને આધારે આપણે એનો ઇતિહાસ જાણી શકીએ છીએ। એની અંદર કે યુરોપિયન પ્રજાઓમાં ખાસ કરીને પોર્ટુગીઝ પ્રજા, ડચ લોકો, ત્યાર પછી ફ્રેન્ચો અને અંગ્રેજો આ મુખ્ય પ્રજાઓ હતી જે ભારતમાં વેપાર કરવા માટે આવી હતી। અને ખાસ કરીને આનો ઇતિહાસ આપણે અર્વાચીન ભારતના ઇતિહાસમાં અંગ્રેજો વિશેની માહિતી કે અંગ્રેજોનો ભારતના લોકો સાથેનો સંઘર્ષ, એના સાથેના આંદોલનો, સ્વતંત્રતા માટેનો સંગ્રામ, આ મુખ્ય આંદોલનોને અર્વાચીન ભારતમાં સમાવવામાં આવ્યા છે। પણ એ પહેલાં આપણે જે જે પ્રજાઓ આવી એના ઇતિહાસ વિશેની માહિતી મેળવવાની છે। તો દરેક પ્રજાની માહિતી આપણે ખાસ કરીને લેખિત ગ્રંથોમાંથી મળે છે, લેખિત દસ્તાવેજોમાંથી પ્રાપ્ત થાય છે। હવે એમાં પહેલી પ્રજા આવેલી હતી પોર્ટુગીઝ પ્રજા, એના વિશે આપણે ભણ્યા કે સૌ પ્રથમ ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો હતો, તો વાસ્કો દ ગામાએ 1498ની અંદર શોધ્યો હતો। એ સૌ પ્રથમ ભારતના કાલિકટ બંદરે આવ્યો હતો। ત્યાર પછી કે પોર્ટુગીઝ પ્રજાઓની સાથે સાથે ત્યાર પછી યુરોપિયન પ્રજાઓમાં ડચ લોકો ભારતની અંદર આવ્યા, તો આ પ્રજાઓ શા માટે ભારતની અંદર આવી હતી, તો ભારતનો વેપાર યુરોપિયન પ્રજા સાથે ચાલતો હતો, ભારતની ઘણી બધી વસ્તુઓની માંગ યુરોપના દેશોમાં રહેતી હતી। પરંતુ જે કોન્સ્ટન્ટિનોપલનું પતન થયું જેના કારણે જમીન માર્ગ બંધ થઈ ગયો, એટલે ના છૂટકે યુરોપિયન પ્રજાને ભારતીય વસ્તુ વગર ચાલે તેમ ન હતું, એટલા માટે આ લોકોએ ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ ઊભી થઈ અને પોર્ટુગીઝ પ્રજાએ સૌ પ્રથમ 1498માં વાસ્કો દ ગામાએ ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો હતો। ત્યાર પછી ડચ લોકો આવ્યા, ફ્રેન્ચો આવ્યા અને અંગ્રેજો આવ્યા। હવે આપણે જે અહીંયા ભણવાનું છે, હવે આપણે બે પ્રજા વિશે અભ્યાસ કર્યો કે પોર્ટુગીઝ પ્રજા અને ડચ લોકોનો ઇતિહાસ આપણે શેમાંથી પ્રાપ્ત થાય છે, એના વડુમથક, ભારતનું વડુમથક વગેરેમાં જે એના જે દસ્તાવેજો હતા એના આધારે આપણે એના ઇતિહાસ વિશે જાણી શકીએ છીએ। હવે ફ્રેન્ચ સાધન સામગ્રી, જો આ ફ્રેન્ચ પ્રજા જે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નામે એ ભારતમાં વેપાર કરવા માટે આવી હતી। જો કે આમ ઇતિહાસની અંદર એવું કહેવામાં આવે છે કે અંગ્રેજો અને ફ્રેન્ચ આ બંને શક્તિશાળી પ્રજા હતી, બંને કંપની શક્તિશાળી કંપનીઓ હતી। તો ખાસ કરીને યુરોપિયન પ્રજામાં જે સંઘર્ષો થયા એ સંઘર્ષોની અંદર ખાસ કરીને ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે ઇંગ્લેન્ડની કંપની અને ફ્રેન્ચની ઈસ્ટ ઇન્ડિયા કંપની, જે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નામે ઓળખાય છે, આ બંને વચ્ચે જે સંઘર્ષો થયા, ખાસ કરીને ફ્રેન્ચોએ પણ ભારતની અંદર ઘણા વર્ષ સુધી વેપાર કર્યો હતો, તો આ બંને પ્રજાઓ વચ્ચે જે પોતાનો અસ્તિત્વ ટકાવવા માટેના જે સંઘર્ષો થયા જેને આપણે સપ્તવાર્ષિક યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે। તો આપણે ફ્રેન્ચ વિશે જોવાનું છે, તો ફ્રેન્ચની પ્રજા જે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે ભારતમાં આવી, તો એનું વડુમથક જે ખાસ કરીને ફ્રેન્ચની અંદર હતું એ પેરિસ હતું। પેરિસ એ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય વડુમથક હતું। તો આ પેરિસની અંદર જે વડુમથક હતું ત્યાંથી મળી આવેલા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના દસ્તાવેજોના આધારે પણ આપણે ફ્રેન્ચ કંપનીની માહિતી મેળવી શકીએ છીએ, એનો ઇતિહાસ જાણી શકીએ છીએ। ત્યાર પછી ભારતની અંદર ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર
कर्नाटक मैसूर वगैरे जगह जे एमना जे वड़ा मथको हता ज्यां तेमनो व्यापार चालतो हतो त्यांथी मळी आवेला दस्तावेजोना आधारे पण आपणे फ्रेंच ईस्ट इंडिया कंपनीनो आपणे इतिहास जाणी शकीए छीए। तो फ्रेंच लोको जो मैं पहला पण कीधुं के यूरोपियन प्रजानो इतिहास एना कोई एवा शिलालेखो शिल्पलेखो कोई किल्लाओ एवो माहिती ओछी मळी आवेली छे। मोटा भागे एनो इतिहास आपणे लेखित साधन सामग्री साहित्य द्वारा प्राप्त थाय छे। तो फ्रेंच ईस्ट इंडिया कंपनीनुं वड़ु मथक पेरिसमां हतुं, त्यांथी पण जे साधनों दस्तावेजों मळी आव्या एना आधारे आपणे अर्वाचीन भारतनो इतिहासमां फ्रेंच प्रजा विशे जाणी शकीए छीए। ભારતમાં તેમનો જે વેપાર ચાલતો હતો તો ભારતની અંદર એમના જે વડા મથકો હતા, મુખ્ય વેપારી કેન્દ્રો હતા, જેમાં મૈસૂર કર્ણાટક વગેરે હૈદરાબાદ વગેરે જગ્યાએથી પણ તેમના દસ્તાવેજો મળી આવેલા છે અને એના આધારે આપણે ફ્રેન્ચ કંપનીનો ઇતિહાસ જાણી શકીએ છીએ। ત્યાર પછી આગળ જોઈએ 17મી અને 18મી સદીમાં ભારતમાં આવેલા બર્નિયર ટેવર્નિયર અને થેવેનો જેવા फ्रेंच प्रवासियों नोंधों में पण आ समय इतिहास अने खास तो भारत की आर्थिक परिस्थिति चितार मळे आवे छे। तो जे जे प्रजाओ भारत में आई तो मात्र व्यापार करवा माटे आवेली व्यापारी प्रजा ज नहोती, पण तेमनी साथे साथे धार्मिक गुरुओ पण आव्या हता, प्रवासीओ जोवा माटे प्रवास करवा माटे प्रवासी लोको पण आव्या हता। तो आवा प्रवासी लोकोनी नोंध जे 17मी अने 18मी सदीमां फ्रेंच प्रवासीओ जे भारत में आवेला हता जेमां बर्नियर ट्रेवर्नियर अने थेवेनो वगैरे जेवा प्रवासीओए भारत में जे पोतानी आँखें देखो अहेवाल आपेलो छे के भारत में एमने जे जोयुं, भारत की सामाजिक स्थिति, भारत की धार्मिक स्थिति, भारतना लोको केवा छे, भारत की प्रजा केवी छे, एमनो पोशाक केवो छे अने भारत की भौगोलिक परिस्थिति, आ तमाम माहितीनुं एमने जाते जोई अने जे निरीक्षण कर्युं अने जे लिखित स्वरूप आप्युं। तो आवा प्रवासीओनी प्रवास नोंधोना आधारे पण आपणे फ्रेंच विषेनी माहिती मळी शके छे, ફ્રેન્ચોનો ભારત સાથેનો વેપાર કેવો હતો, ભારતના લોકો કેવા હતા વગેરે માહિતી પ્રાપ્ત થાય છે અને ખાસ કરીને ભારતની આર્થિક પરિસ્થિતિનો માહિતી આપણે આવા પ્રવાસીઓ જે ભારતમાં આવેલા હતા એની નોંધોના આધારે આપણે પ્રાપ્ત થાય છે। ત્યાર પછી આગળનો પોઈન્ટ જોઈએ તો ઇન્ડિયા ઓફિસ લાઇબ્રેરી લંડન અને દિલ્હીના રાષ્ટ્રીય અભિલેખાગારોમાં આ કંપનીને લગતા દસ્તાવેજો સંગ્રહિત છે કે ઇન્ડિયા ઓફિસ લાઇબ્રેરી લંડન અને દિલ્હીના અભિલેખાગારો જે આપણા પુરાતત્વ ખાતાના સંગ્રહાલયો છે, અભિલેખાગાર છે જે દિલ્હીમાં આવેલું છે, એની અંદરથી મળી આવેલા દસ્તાવેજો જે ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના દસ્તાવેજો, એ દસ્તાવેજોના આધારે પણ આપણે ફ્રેન્ચો વિશેની માહિતી મળે છે, ફ્રેન્ચ પ્રજા વિશેનો ઇતિહાસ આપણે જાણી શકીએ છીએ। તો ટૂંકમાં અહીંયા તમને દરેક જગ્યાએ લેખિત દસ્તાવેજો જ પ્રાપ્ત થશે અને આ યુરોપિયન પ્રજાનો ઇતિહાસ આપણે લેખિત દસ્તાવેજોના આધારે જ જાણી શકીએ છીએ। ખાસ કરીને અર્વાચીન ભારતનો આખો ઇતિહાસ એ લેખિત દસ્તાવેજો ઉપર આધારિત છે। ત્યાર પછી આગળનો પોઈન્ટ આધુનિક ગ્રંથોના જીબી મેલેસનના પુસ્તક હિસ્ટ્રી ઓફ ધી ફ્રેન્ચ ઇન ઇન્ડિયા મહત્વપૂર્ણ ગ્રંથ છે કે આધુનિક ગ્રંથોની અંદર જોઈએ તો જે ઇતિહાસકાર થઈ ગયા જીબી મેલેસનના પુસ્તક હિસ્ટ્રી ઓફ ધી ફ્રેન્ચ ઇન ઇન્ડિયા, એટલે કે ફ્રેન્ચ અને ઇન્ડિયા વચ્ચેનો સંબંધ, એના ઉપર એમને જે આખું પુસ્તક લખેલું છે કે ભારતના ફ્રેન્ચો સાથેના સંબંધો કેવા હતા, કેવો વેપાર થતો હતો, બંને વચ્ચેની આર્થિક સ્થિતિ શું હતી વગેરેની માહિતી આપણે આ ગ્રંથમાંથી મળે છે અને એના આધારે પણ આપણે ફ્રેન્ચ પ્રજાનો ઇતિહાસ જાણી શકીએ છીએ। ત્યાર પછી આ ઉપરાંત ડોડવેલનું મદ્રાસ આજ્ઞાપત્રનું કેલેન્ડર, જો ડોડવેલ્સ જે એક ફ્રેન્ચ અધિકારી હતો એને જે ખાસ કરીને ફ્રાન્સ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતમાં વેપાર ખાસ કરીને દક્ષિણ ભારતમાં વધારે હતો, તો દક્ષિણ ભારતની અંદર એને કેલેન્ડર પણ બહાર પાડેલું હતું, આજ્ઞાપત્રનું કેલેન્ડર કે નિયમો જે આજ્ઞાઓ જે હોય એ નિયમોનું જે કેલેન્ડર હતું, આજ્ઞાપત્રનું જે કેલેન્ડર હતું એના આધારે પણ આપણે ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની માહિતી મેળવી શકીએ છીએ। તથા ડુડટલે એન્ડ ક્લાઇવ ગ્રંથો અગત્યના છે, હિલ અને ફોરેસ્ટ જેવા લેખકોએ પણ મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે। તો આવા અનેક ઇતિહાસકારો જે થઈ ગયા કે જેને ફ્રેન્ચ પ્રજા વિશેની માહિતી લખેલી છે, ગ્રંથો લખેલા છે જેના આધારે આપણે ફ્રેન્ચ પ્રજાની માહિતી પ્રાપ્ત થાય છે। ત્યાર પછી
લોરેન્સનો ગ્રંથ એગ્લો ફ્રેન્ચ વોર, જો આ એક મહત્વનો ગ્રંથ છે, એમાં વોર એટલે કે યુદ્ધ, તો અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે થયેલો વિગ્રહ, એ વિગ્રહ શા માટે થયો હતો કે બંને કંપનીઓ, ચાહે ઈસ્ટ ઇન્ડિયા કંપની હોય કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની હોય, આ બંને કંપનીઓ પોતાનું ભારતમાં વર્ચસ્વ સ્થાપવા માટે જે સંઘર્ષો થતા હતા, એ સંઘર્ષોના આધારે એમના વચ્ચે જે યુદ્ધ થયું, એ યુદ્ધને આપણે સપ્તવાર્ષિક યુદ્ધ તરીકે ઓળખીએ છીએ. અને એ યુદ્ધ અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે થયું હતું, જેમાં છેવટે ફ્રેન્ચોની હાર થઈ હતી અને ફ્રેન્ચોને ભારત છોડીને જવું પડ્યું હતું અને અંગ્રેજો સર્વસત્તાધીશ ભારતમાં બન્યા હતા. તો આ લોરેન્સનો ગ્રંથ એગ્લો ફ્રેન્ચ વોર, એટલે કે ઇંગ્લેન્ડના લોકો એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચેનું યુદ્ધ, એનો જે મહત્વપૂર્ણ ઐતિહાસિક સામગ્રી આપે છે કે આ ગ્રંથ એ ફ્રેન્ચ પ્રજા વિશેની માહિતી આપતો મહત્વપૂર્ણ ગ્રંથ છે. ફ્રેન્ચ પ્રજાની મહત્વની સાધન સામગ્રી આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. ત્યાર પછી વિલ્કિન્સને લખેલ દક્ષિણ ભારતના ઇતિહાસની રૂપરેખા, જો અહીંયા ખાસ કરીને ફ્રાન્સ લોકો, ફ્રાન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, એ દક્ષિણ ભારતમાં એનું પ્રભુત્વ વધારે હતું, દક્ષિણ ભારતની અંદર મોટાભાગનો વેપાર થતો હતો. તો વિલ્કિન્સને લખેલા દક્ષિણ ભારતના ઇતિહાસની રૂપરેખા પણ ઐતિહાસિક સામગ્રી ધરાવતો ગ્રંથ હોવાથી પર્યાપ્ત માહિતી પૂરી પાડે છે. તો દક્ષિણ ભારતની રૂપરેખા ધરાવતો ગ્રંથ વિલ્કિન્સનો ગ્રંથ, જે પણ ફ્રેન્ચ પ્રજા વિશેની આધારભૂત સાધન સામગ્રી પૂરી પાડે છે. ટૂંકમાં આમ અલગ અલગ જે ઇતિહાસકારો હતા, પ્રવાસીઓ હતા, એની નોંધોને આધારે આપણે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની કે ફ્રેન્ચ પ્રજા વિશેની માહિતી મેળવી શકીએ છીએ અને એનો આપણે ઇતિહાસની અંદર, અર્વાચીન ઇતિહાસની અંદર એની અભ્યાસ કરી શકીએ છીએ. ટૂંકમાં આપણે અત્યાર સુધીની ત્રણ યુરોપિયન પ્રજા વિશે અભ્યાસ કર્યો, ફ્રેન્ચ પ્રજા, ડચ પ્રજા, પોર્ટુગીઝ પ્રજા. આ ત્રણેય યુરોપિયન પ્રજાની મોટાભાગની માહિતી આપણે લેખિત સાધન સામગ્રી સ્વરૂપે પ્રાપ્ત થાય છે અને એના આધારે આપણે આ ઇતિહાસની રચના કરેલી છે. અને હવેની જે યુરોપિયન પ્રજા આવશે કે જે ઇંગ્લેન્ડની પ્રજા કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની, એની આધારભૂત સાધન સામગ્રી, જે પ્રજા ભારતમાં સર્વસત્તાધીશ બની હતી અને ભારતમાં લાંબા સમય સુધી પોતાનું શાસન ચલાવ્યું હતું, એ અંગ્રેજી પ્રજા, એ અંગ્રેજો, એના વિશેની આધાર સામગ્રી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર અભ્યાસ કરીશું. અસ્તુ.